ઓફ વડોદરા. વડોદરા શહેર જિલ્લામાંથી બે દિવસમાં બે મગરને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા પકડી પાડીને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. ગત રાત્રે ગુજરાત ટ્રેક્ટર કંપનીમાંથી ફોન આવ્યો હતો કે કંપનીની અંદર એક મગર આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકર કિરણ સબકાળ અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈને પહોંચ્યા હતા. ત્યાં સ્થળ પર 3.5 ફૂટનો મગર કમ્પાઉન્ડમાં જોવા મળ્યો હતો, જેનું રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. તો બીજો કોલ લક્ષ્મીપુરાથી મળ્યો હતો, જે કોલ મનીષભાઈ મકવાણાએ કર્યો હતો. તેમના ઘોડાના તબેલામાં એક 3 ફૂટનો મગર આવી ગયો હતો. ઘોડાને હાનિ પહોંચાડે તે પહેલાં જ કાર્યકર ભૂમિબેન તથા સાથી કાર્યકરોને મોકલી આપવામાં આવ્યા હતા અને મગરનો રેસ્ક્યુ કર્યા બાદ વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ વરસાદ પડવાનો ચાલુ થયો છે ત્યારથી આ છેલ્લા 2 દિવસથી મગરના કોલ પણ ચાલુ થયા છે. આમ તો વરસાદ ચાલુ થયો ત્યારથી સાપ, પાટલા ઘો અને અન્ય એનિમલ્સના કોલ બી આવી રહ્યા છે, પણ સાથે સાથે આ 2 દિવસથી મગરના કોલ આવી રહ્યા છે. પરમ દિવસે લક્ષ્મીપુરા ગામમાંથી મનીષભાઈ મકવાણાનો ફોન આવ્યો હતો, જે એમના ઘોડાનો તબેલો છે એ તબેલાની અંદર એક મગર આવી ગયો છે. તો અમારા સંસ્થાના કાર્યકર ભૂમિબેન છે એમને હું તાત્કાલિક ત્યાં મોકલી આલેલ. એમને ત્યાં જઈને મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સુપરત કરેલ અને ગઈકાલે મોડી રાત્રે લગભગ 1-1.5 વાગ્યાની આસપાસ ગુજરાત ટ્રેક્ટર ભુજ મોડા પાસે
જે કંપની આવી છે એ કંપનીની અંદર એક 3.5 ફૂટનો મગર આવ્યો હતો. અમારા સંસ્થાના કાર્યકર કિરણભાઈ શર્મા, અરે કિરણભાઈ સપકાળ અને સમીરને મોકલી આલેલા, એમને ત્યાં જઈને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કરેલ છે.